હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ ફન એન્ડ લૂલ કેમ છો બધા મજામાં છો ને મારા નાના નાના ભૂલકાઓ તો આજે આપણે ધોરણ બેમાં કાલે જોયું હતું ને શું જોયું હતું પાઠ જોયો હતો ને કયો પાઠ જોયો હતો આપો અને લો મણકા આપવાના હતા ને લેવાના હતા એટલે કે સરવાળા બાદબાકી કરવાના હતા તો કાલે તમે થોડા સરવાળા અને બાદ બાકી કર્યા હતા કર્યા હતા ને તો ચાલો આજે એનાથી આગળની માહિતી જ લઈએ તો કાલે આપણે જે સરવાળાને બાદ બાકી જોયા હતા ને એના આજે મહાવરો કરીએ તો મહાવરાનો સમય તમારા મનમાં પણ કરો તમારે મનમાં કરવાનું મહાવરો તનિષા પાસે સત્તર પેન્સિલ છે શિયા પાસે પચીસ પેન્સિલ છે તો બધી મળીને કુલ કેટલી પેન્સિલ તો તનિષની સત્તર અને શિયાની પચીસ તો સાતને પાંચ જો સિયાએ ત્રણ પેન્સિલ આપે તો તનિષ પાસે કેટલી થાય વીસ થાય અને શિયા પાસે બાવીસ પેન્સિલ થાય વીસ વત્તા બાવીસનો સરવાળો કે કેટલો સરળ છે તો થઈ ગયો ને વીસ અને બાવીસનો સરવાળો તરત ખબર પડી જાય કેટલો થાય બેતાલીસ થાય અને આવું કરવું હોય તો શું કરવું પડે સાતમાં પાંચ ઉમેરવાના ને એકમાં પછી વધીઓ આવે બધીમાં આવુંરવું પડે હવે ત્રીજો કે મુનિઝાના વર્ગમાં તેર અંગ્રેજી વાર્તાની ચોપડીઓ અને બાર હિન્દી વાર્તાની ચોપડી છે તો બધી થઈને કુલ કેટલી થાય તો ત્રણને બે પાંચ અને એકને બે ત્રણ સાક્ષી પાસે ત્રેવીસ ફળ છે તેણે પંદર ફળ ખાધા અને તેની પાસે કેટલા વધ્યા લે ઓછા કરવાના હવે વિચાર ત્રેવીસમાંથી પંદર જતા રહે તો કેટલા વધે તો આમાં ત્રણમાંથી પાંચ જાય ન જાય તો આપણે શું લેવી પડે વધી તો આના જોડેથી એક લઈ લીધો એટલે એક વધ્યો અને આવ્યા એક એટલે એકને ત્રણ તેર તેરમાંથી પાંચ જશે તો કેટલા વધશે તમારે આ કરવું મુશ્કેલ પડતું હોય તો શું કરવાનું તમારે આ પાંચમાંથી બે આને આપી દો બે આને આપી દીધા તો એની જોડે કેટલા થઈ ગયા પાંચ અને આની જોડે આવી ગયા ત્રણ તો હવે પાંચમાંથી ત્રણ ગાઢો તો કેટલા વધે બે અને અહીંયા આવશે બેમાંથી એક જાય તો એક એટલે કે બાર વધ્યા તો પણ સરળ પડશે દલજીત પાસે પાંત્રીસ લખોટી છે અરવિંદ પાસે પચીસ તો કુલ કેટલી લખોટી પાંચને પાંચ દસ ને સૂન વધી પડી એક ત્રણને ચાર અને પાંચને છ તો કુલ ટોટલ સાહીઠ લખોટી થઈ એવી રીતે આ બાદ બાકી કરવાની છે હવે આ જુઓ શું આપ્યું છે વેંકટેશની નાસ્તાની દુકાન એટલે કે કેન્ટીન આ કેન્ટીન છે તો વેંકટેશને બિલ બનાવવામાં મદદ કરો અહીંયા એને ગરમા ગરમ નાસ્તોઓ બધા આપે છે પરંતુ એને બિલ બનાવવામાં થોડી તકલીફ થાય છે ઢોસાના ત્રેવીસ રૂપિયા અને ઉત્તપમાના અઠ્યાવીસ તો કુલ કેટલા રૂપિયા થયા આઠ ને ત્રણ આઠમાં ત્રણ ઉમેરો કેટલા થશે અગિયારનો એકડો વધી પડીએ બેન બે ચાર ને એક પાંચ એકાવન રૂપિયા થયા ઈડલીના પંદર ને કોફીના આઠ આઠમાં પાંચ ઉમેરો કેટલા થશે તેર તેરનો તગડો વધી પડે એક એટલે કે ત્રેવીસ રૂપિયા દહીં વડાના પચીસ ને પુલાવના અઢાર તો તમને હવે સરવાળો કરવા આવડશે ને તો આ બધી જ વસ્તુઓનો તમારે સરવાળો કરીને આ જવાબો લખવાના છે હવે ખરીદીનો સમય થયો અરે તો ફરીથી વધારે ગૃહ કર વધારે કાર્ય ના આ વખતે મારે આઠ પેન્સિલ અને પાંચ પેપર ખરીદવા છે કે ચોક્કસ પેન્સિલની કિંમત સોળ રૂપિયા અને રબરની કિંમત પંદર રૂપિયા પેન્સિલની કેટલી સોળ અને રબરની પંદર રૂપિયા થઈ એટલે આ કે હું સો રૂપિયા એટલે દસ રૂપિયાની એક નોટ અને એક રૂપિયાના છ સિક્કા બરાબર ને અને પંદર રૂપિયા એટલે તેથી હું તેને આ રીતે આપીશ આ રીતે લખી શકું સોળ વત્તા પંદર લખી શકે ને તો છ ને પાંચ અગિયાર વધી પડે એક એક બે ને ત્રણ એટલે એકત્રીસ રૂપિયા થાય તો હું બધા સિક્કા ભેગા કરું તો અગિયાર સિક્કા થાય તેથી દસ રૂપિયાની એક નોટ અને એ રૂપિયાનો એક સિક્કો થાય હમણાં આપણે કર્યો ને એવી રીતે તો ખૂબ સરસ હવે તું જોઈ શકે છે કે બધી થઈને ત્રણ નોટ છે અને એક સિક્કો છે તો મારે એકત્રીસ રૂપિયા ચૂકવવાના થાય પણ મારી પાસે ચાલીસ રૂપિયા છે તેથી તને કેટલા પાછા મળશે શોધો તો કેટલા પાછા પાછા મળશે ચાલીસ ને એક તો વિચારો આની જોડેથી અહીંયા ત્રણ રાખીએ ને અહીંયા એક નોટ આપી દઈએ તો દસમાંથી એક જશે તો નવ વધશે અને ત્રણમાંથી ત્રણ જશે તો જીરો એટલે એને નવ રૂપિયા પાછા મળશે હવે ફરીથી મહાવરાનો સમય શેખર પાસે બત્રીસ રૂપિયા છે તેણે સત્તર રૂપિયાનો દડો ખરીદો તો તેની પાસે કેટલા વધ્યા તો શું કરવાનું બત્રીસમાંથી સત્તર બાદ કરવાના બેમાંથી સાત ન જાય તો વધી આવે ત્રણમાંથી એક જાય તો બે અને બેમાં એક ઉમેરીએ એટલે દસ ને બે બાર બારમાંથી સાત બાદ કરો કેટલા વધશે આઠ નવ દસ અગિયાર ને બાર એ પાંચ વધ્યા અને બેમાંથી એક ગયો તો એક એટલે પંદર થયા સોનીને ચોવીસ રૂપિયાના બિસ્કીટ ખરીદ્યા અને સો રૂપિયાની ચિપ્સનું પેકેટ ખરીદ્યું તો કેટલા રૂપિયા આપવા પડશે ચાર ને છ દસની સોન વધી પડે એક બે ને ત્રણ ને ચાર એટલે ચાલીસ રૂપિયા આપવા પડશે લખ્યા વગર પ્રયાસ કરવાનું બરાબર ને હવે ચોસઠ ફંટુસ પાસે ચોસઠ રૂપિયા હતા તેણે ઓગણચાળીસ રૂપિયા મેળામાં વાપરે તો તેની પાસે કેટલા વધ્યા તો ચોસઠમાંથી ઓગણચાલીસ બાદ કરો ચારમાંથી નવ ન જાય તો દસકો લઈશું છની અહીંયા જોડે પાંચ અને અહીંયા ચૌદ ચૌદમાંથી નવ કરો તો અહીંયા એક બે ત્રણ ચાર લીટા કરવાના અથવા તો તમારા વેઢામાં શું ગણવાના ચૌદ ગણી દેવાના ચૌદમાંથી તમે કેટલા નવ બાદ કરી દેશો એટલે વધશે ચાર અને પાંચમાંથી ત્રણ જશે તો બે એટલે કે ચોવીસ થશે અને આવી રીતે અહીંયા આપણો પાઠ પૂરો થાય છે બરાબર ને તો આ બધા સરવાળા બાદ બાકી તમારે ઘરે લખીને પાકા કરવાના છે અને આગળ આપણે આઈડિયાની નોટબુકમાં એનું સોલ્યુશન જોઈશું બાય બાય બાળ મિત્રો